थरात तालुकाना भोरोल गामना एक गौभक्त द्वारा सरकार द्वारा गौशाला अने पांजरा पोलनी जाहेर करवामां आवेली सहाय न चूकवामां आवता अन्ननो त्याग करवानो निर्णय लेवाया बाद आजे कोंग्रेस अने पांजरा पोल संचालक तेमनुं सन्मान करवा पहोंची गया हता। राज्य सरकार द्वारा वर्ष 2022-23 ना अंदाजपत्र में गौशाला अने पांजरा पोलना रखरखाव माटे 500 करोड़नी सहायनी जाहेरात करवामां आवी हती। सरकारनी आ जाहेरात बाद गौशाला अने पांजरापोळमां जे दाननी आवक थती हती ते आवकमां पण घटाडो थवा माँड्यो छे। तो बीजी तरफ सरकारनी जाहेरातना लांबा समय बाद पण सहायनी रकम न चूकवामां आवता गौशाला अने पांजरापोळना संचालको सरकार सामे रोषे भराया छे। તાજેતરમાં ગુજરાત ભરથી 1700 જેટલા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ભાભર ખાતે એકત્રિત થઈને સહાય માટે સરકાર સામે લડત ચલાવવાની રણનીતિ ઘડવા બેઠક બોલાવી હતી। આ બેઠકમાં થરાદ તાલુકાના ભોરોલ ગામના ગૌભક્ત રાણાભાઈ રાજપૂત દ્વારા સરકાર દ્વારા જ્યાં સુધી સહાયની રકમ ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને પગલે આજે થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને બનાસકાંઠા પાંજરાપોળ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ શાહ રાણાભાઈ રાજપૂતનું સન્માન કરવા માટે ભોરોલ ગામમાં પહોંચી ગયા હતા અને રાણાભાઈ રાજપૂતની ગૌભક્તિને બિરદાવી સરકારની ગૌશાળા અને પાંજરાપોળના રખરખાવ માટે કરવામાં આવેલી જાહેરાત બાદ સહાયના ચૂકવવામાં આવતા નિંદા કરી હતી। સમગ્ર ગુજરાતમાં ગૌશાળા પાંજરાપોળની પરિસ્થિતિ ખૂબ વિકટ હતી। સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવાથી સરકારશ્રીએ ત્રીજા મહિનાની અંદર 2021-22 બજેટમાં ગૌશાળા પોચણ યોજના કરી અને 500 કરોડની જોગવાઈ કરવામાં આવી, 100 કરોડ રૂપિયા રસ્તામાં રખડતી ગૌ માતાઓની જોગવાઈ કરવામાં આવી। ઘણા સમય ચાહો જોવા છતાં 7-7 મહિના કેટલી બધી ઉઘરાણી કરી ગાંધીનગરના ધક્કા ખાવા છતાં આજ સુધી કોઈ અમલવારી આવી નહીં। છેલ્લે 15 તારીખે સીએમને પણ મળ્યા, સીએમે પણ એની સંતોષકારક જવાબ આપ્યો નહીં, એના કારણે ગૌ માતા અધિકાર સંમેલન રૂપે આભરની અંદર અમે 7મી તારીખે સમગ્ર ગુજરાતની ગૌશાળા પાંજરાપોળના સંચાલકો ભક્તો ગૌ ભક્તો ગૌરક્ષકોનું એક સંમેલન બોલાવેલું, એના ભાગરૂપે ગઈકાલે ભાભરની અંદર સમગ્ર ગુજરાતમાંથી હજારો ગૌરક્ષકો ગૌભક્તો ગૌસેવકો અને ગૌશાળા પાંજરાપોળના સંચાલકની હાજરી આવી, એમની દર્દ એમની તકલીફોની રજૂઆતો કરી અને અંતે ગુજરાતભરના હજારો સંતો મહાત્માઓ પણ એમના આશીર્વાદ એમની હાજરી 50-60 સંત મહાત્માઓ પણ આ સંમેલનમાં હાજરી આપી અને આપણા બધી સંતોએ પણ એક આહ્વાન કર્યું કે સરકારે ખરેખર આ બાબતમાં ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ અને ગંભીરતા સરકારની આ ભૂલ છે। ત્યારે છેલ્લી ઘડીએ અમે રણનીતિ કરી કે હવે સરકાર સામે આ બાબતમાં આપણે શું કરવું જોઈએ, તો છેલ્લે અમે અલ્ટિમેટ આપ્યું કે સરકારશ્રીને 7 દિવસની મહેતર, જો સરકાર આ બાબતમાં કંઈ પણ ના કરે તો ગાંધી જીત્યા બાદ આગળની કાર્યવાહી કરવી જોઈએ અને સરકારે ચૂંટણીનો દરેક ગુજરાતના તમામ ભક્તોએ ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ અને તમામ ગુજરાતની ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ એમનાથી આ હવે ભારણ થઈ શકે નથી, એના કારણે દરેક ચાવીઓ ત્યાંના જવાબદાર અધિકારીને સુપ્રત કરવી અને આગળની રતનીતિમાં 15 તારીખથી ત્યાં ગાંધી જીજ્યા માર્ગે ગાંધીનગરમાં આ માટે આહવાન કરું, આની જાહેરાત કરવાની સાથે સાથે ખરેખર આપણા સદભાગ્ય કહેવાય કે અમારા આ ગુજરાતના 3 વીરો ગૌસેવકોએ ત્યાં ત્યાં આહવાન કર્યું કે આજથી જો સરકાર આ વાત ગૌશાળા પહોંચાડવાની નહીં સાંભળે તો અમે આજથી અમારે અન્ન ત્યાગ કરવામાં આવશે, એમાં આપણા રાણાભાઈ રાજપૂત, રમેશભાઈ અને ભાનુશાળી મનજીબાપુએ ત્યાં ત્યાં એ જ દિવસે કાલે જાહેરાત કરી, ખરેખર અમારા બધા સદભાગ્ય કહેવાય કે આવા વિરલાઓ આ ગુજરાતની અંદર છે, કાલે આ વાતનું આહવાન થયું અને એમાં કાલે ત્યાં ત્યાં એમનાથી ન સહન થયું, આ વેદના સહન ન થતા કાલે એમણે આ વાતની જાહેરાત કરી અને મને પણ ખૂબ મારા દિલને ખૂબ લાગી આવ્યું। આજે અમે રણાજી રાજપૂતના ઘરે એમની મુલાકાત લેવા માટે આવ્યા છીએ। આ રણાજી રાજપૂત કોણ છે એનો પરિચય આપને આપી દઉં તો અમારા વિસ્તારને જેણે ગૌરવ અપાયું છે, અમારા વિસ્તારને ગૌરવવંતો કર્યો છે અને ગાય માતાને સરકારશ્રી 500 કરોડની સબસિડી જાહેર ન કરે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીને બેઠેલા છે, એટલે ધન્યવાદ છે આવા સુરવીરોને। આના માટે અત્યારે અમે આમ સમર્થન આપવા માટે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો મહામંત્રી છું, એક જવાબદાર માણસ હોય કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતની કોંગ્રેસ પાર્ટી રોડ ઉપર આવશે, રસ્તા ઉપર આવશે અને રમાભાઈને સમર્થન જાહેર કરી અને આંદોલન કરશે અને રેલી કાઢશે।